પાસબુક મુજબ જાવક થઈ ગઈ છે પણ
રોકડ મેળવવાનો અંદ થાય નથી. તો આપણો પક્ષ કોણ? રોકડ. સામેનો પક્ષ કોણ? પાસબુક. પાસબુક વાળા જેમ કરે એમ કરવાનું. પાસબુક વાળાએ 1700 રૂપિયાની શું નોંધ આપી? તો કે એને જાવક બતાવી છે. તો આપણે પણ શું કરશું? જાવક. રોકડ મેળ જ્યારે આપણો પક્ષ હોય ત્યારે જમા બાજુ પર લખવાથી જાવક થશે. એટલે વિગતમાં લખી શકાય બેંકે ચૂક્યા છે એટલે લખશું બેંકે ચૂકવેલ. પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. વીમા પ્રીમિયમનો ખર્ચ આપ્યો છે એટલે વીમા પ્રીમિયમ એવો શબ્દ વાપરશું. ત્યાર પછી આગળ વધીએ તો ચોથી તારીખે એક વ્યવહાર આપ્યો છે. એક ગ્રાહકે આદિત્યના બેંક ખાતામાં રૂપિયા 3312 જમા કરાવેલા છે, જેની જાણકારી આદિત્યને 2/11/15 ના રોજ થઈ. એનો મતલબ આદિત્યને આ વાતનો ખ્યાલ છે. પછી આવ્યો છે આપણે જે હિસાબો બનાવીએ છીએ 31/10 ના બનાવીએ છીએ. 31/10/15 ના એટલે અહીંયા 10મા મહિનામાં જે વ્યવહાર બન્યો હતો એની જાણકારી આપણને 11મા મહિનામાં મળે એટલે આદિત્ય ટૂંકમાં રોકડ મેળમાં કોઈ નોંધ કરી હશે નહીં. તો અહીંયા કહેવાય એવું માગે છે કે 3200 રૂપિયા ગ્રાહકે ખાતામાં નાખ્યા એટલે ખાતામાં પાસબુકનો જો આવક થઈ ગયો છે, પણ રોકડ મેળમાં નોંધ ટૂંકમાં કરી નથી. તો જોવાનું કે ભાઈ આપણો પક્ષ કોણ? રોકડ. સામેનો પક્ષ કોણ? પાસબુક. પાસબુક વાળા જેમ અસર આપે એમ આપણે આપશું. પાસબુક વાળા આની શું નોંધ કરી? તો કે એણે આવક બતાવી છે. સોરી, પાસબુકમાં આવક થઈ છે તો આપણે પણ શું કરશું? આવક. તો અહીંયા રકમ આપી છે આપણને 3200 રૂપિયા, તો 3200 રૂપિયાથી ઉધાર બાજુ પર નોંધ કરું તો આવક થઈ કહેવાય. એટલે 4 તારીખનો વ્યવહાર લખશું ગ્રાહકે 12/12 જમા કરાવેલ રકમ. જમા કરાવેલ રકમ જે રોકડ મેળમાં નોંધેલ નથી. ત્યાર પછી આગળ વધીએ નંબર 5. પાંચમો વિભાગમાં કહે છે બેંકે નોંધેલ બેંક ચાર્જિસ રૂપિયા 70 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. 70 રૂપિયા બેંકે ચાર્જ ખાતામાંથી કાપી લીધો તો એની આપણે રોકડ મેળમાં જાવક બાજુ પર 1 વખત નોંધ કરવાની હોય એના બદલે ભૂલથી 2 વખત જાવક તરીકે નોંધ કરી છે. એટલે 70+70 140 રૂપિયાની જાવક બતાવી. તો 1 વખત મેં વધારે જાવક બતાવી છે અને ખરેખર પાસબુકમાં 70ની જાવક છે જ્યારે રોકડ મેળમાં 140ની જાવક છે. તો જોવાનું ભાઈ આપણો સામેનો પક્ષ કોણ છે? પાસબુક. પાસબુક વાળા જેમ કરે એમ કરવાનું. એને કેટલાની જાવક બતાવી? 70. તો આપણે પણ 70ની જ જાવક બતાવવાની હોય પણ ભૂલથી આપણે 140ની જાવક બતાવી છે. તો આ 70 રૂપિયાની જે વધારે જાવક બતાવી છે એમ દૂર કરવા માટે 1 વખત 70 રૂપિયાથી આવક બતાવી પડશે. ઉધાર બાજુ પર લખશું રોકડ મેળ આપણો પક્ષ હોય ત્યારે આવક કહેવાશે. અહીંયા લખી શકાય બેંકે ઉધારેલ બેંક ભૂલ બેંકે ઉધારેલ બેંક ચાર્જિસ જે રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધેલ છે. ત્યાર પછી આગળ વધીએ તો વ્યવહાર નંબર 6. 6750 નો એક ચેક 27/10/15 ના રોજ બેંકમાં ભરેલ તે નકાર જેની માહિતી આદિત્યને 1/11/15 ના રોજ મળી, મતલબ આદિત્યને પછીના મહિને ખબર પડી. એનો અર્થ નકરામણીની નોંધ આદિત્યએ રોકડ મેળમાં કરી હશે નહીં. હવે વિચારવાનું એ છે કે જેવો ચેક આ બેંકમાં આપણે ભર્યો હતો 27/10/67/50 એટલે વેપારીએ સીધો ચેક ભરતાની સાથે રોકડ મેળમાં આવક તરીકે નોંધ કરી દીધી હશે 67/50, પણ આ ચેકનું ક્લિયરિંગ થયું એટલે ચેક બાઉન્સ થયો, રિજેક્ટ થયો, નકાર. તો ચેક નકારાય એનો મતલબ પાસબુકમાં કોઈ નોંધ થઈ નથી. તો હવે ખાલી એટલું યાદ રાખવાનું કે રોકડ મેળમાં 67/50 ની આવક થઈ છે પણ પાસબુકમાં નોંધ થઈ નથી. તો આપણો સામેનો પક્ષ કોણ? પાસબુક. પાસબુક વાળા જેમ કરે કરવાનું. પાસબુક વાળાએ 67/50 ની કોઈ નોંધ આપી નથી તો આપણે પણ કોઈ નોંધ કરવાની હોય નહીં, પણ ઓલરેડી આપણે 67/50 ની રોકડ મેળમાં આવક તરીકે નોંધ કરી છે તો એને દૂર કરવા માટે મારે 1 વખત 67/50 ની આવક તરીકે નોંધ કરવી પડશે. એટલે હું જમા બાજુ પર લખું ત્યારે જાવક થશે. વિગતમાં લખી શકાય નંબર 6 બેંકમાં ભરેલ અથવા તો બેંકે નકારેલ છે, બેંકે નકારેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ છે. ત્યાર પછી આઠમો વ્યવહાર
એક છેલ્લો હું કરાવું છું, બાકીના વ્યવહારો છે એકંદર સરળ છે, એટલે એ આપ સૌ આપની જાતે આની અંદર દર્શાવશો અને દાખલાને પૂરો કરશો. એક આઠમો વ્યવહાર હું કરાવું છું. 1320 રૂપિયાનો ચેક બેંકમાં ભરેલ, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. આ ચેક 31/10/15 સુધી બેંક દ્વારા વસૂલ પણ થયેલ નથી. તો કહેવાય એવું માગે છે કે તમે 1320 રૂપિયાનો ચેક ખાતામાં નાખ્યો, પણ હજુ સુધી બેંકે આની કોઈ રકમ પાસબુકમાં જમા કરી નથી. બીજી બાજુ એવું કહે છે કે આની રોકડ મેળમાં આપણે કોઈ નોંધ નથી કરી. એનો મતલબ એવો થયો કે એની નથી રોકડ મેળમાં નોંધ થઈ, નથી પાસબુકમાં નોંધ થઈ, બેમાંથી એક પણ જગ્યાએ નોંધ ન થઈ હોય તો એવા વ્યવહારના કારણે બેલેન્સમાં કોઈ ડિફરન્સ જોવા મળે નહીં. તો આની પર કોઈ બાજુ પર રકમથી નોંધ કરવાની જરૂર નથી, એટલે અહીંયા માત્ર હું 7 નંબર કરીને એટલું લખીશ, નોંધ થશે નહીં, કેમ કે બંનેમાંથી કોઈ પણની બેલેન્સમાં ફરક પડતો નથી. બેમાંથી એક પણ જગ્યાએ આખા વ્યવહારની કોઈ નોંધ કરેલી નથી, એટલે આને કંઈ નોંધશું નહીં. ત્યાર પછીના વ્યવહાર નંબર 9, 10, 11 અને 12 આ ચાર વ્યવહારો છે એકદમ સરળ છે, અગાઉ આપણે શીખ્યા છીએ એ જ પ્રમાણેના છે, એટલે ચાર વ્યવહારો આપ સૌ આપની જાતે લખી અને દાખલાને પૂરો કરી અને જવાબ શોધશો. આ એટલું હશે તમારું હોમવર્ક. આભાર.